નમસ્કાર, હું છું ડૉક્ટર હિમાંશુ બાવીશી અને આજે આપણે વાત કરીશું હાઈ એએમએચની. સામાન્ય રીતે આજકાલ પ્રશ્ન લો એએમએચ એટલે કે એએમએચ લેવલ લો હોય એવો વધારે જોવા મળે છે, પણ કેટલાક પેશન્ટ્સની અંદર એએમએચ વધારે હોય એવું પણ બને છે. 4.5 થી 6 એક એવી રેન્જ છે કે જેને આપણે નોર્મલની વચ્ચે અથવા નોર્મલની અપર લિમિટ ગણતા હોઈએ છીએ, અને એનાથી વધારે જો એએમએચ મળે તો આપણે એને હાઈ એએમએચ ગણીએ છીએ. અમે 22 એએમએચ સુધીના પેશન્ટ્સ જોયેલા છે અને એ પેશન્ટ્સમાં ઘણી બધી વાર એ પેશન્ટ્સ પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ અથવા પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ વાળા પેશન્ટ્સ હોય છે. એમની ઓવરી એટલે કે સ્ત્રીબીજદાનીની અંદર ખૂબ બધા બીજ હોય છે, ક્વોન્ટિટી વધારે હોય છે પણ ક્વોલિટી એટલી સારી હોતી નથી. એટલે આ પેશન્ટ્સની સારવાર બીજા પેશન્ટ્સની સારવાર કરતાં બિલકુલ અલગ રીતે કરવી પડતી હોય છે. સામાન્ય રીતે એમના બીજ સમયસર બનતા નથી, સમયસર ફૂટતા નથી, બીજની ગુણવત્તા સારી મળતી નથી, માટે સારવાર પણ એવી રીતે કરવી પડે છે કે જેનાથી આપણે બીજ સારા બનાવી શકીએ, સમયસર બીજ બની શકે, ફૂટી શકે તે કરી શકીએ અને આપણે સંતાન પ્રાપ્તિનો ગોલ એચીવ કરી શકીએ. પણ આમાં પ્રોબ્લેમ જે આવે છે, સૌથી વધારે જે પ્રોબ્લેમ આવે છે તે છે ઓવેરિયન હાઇપરસ્ટિમ્યુલેશન સિન્ડ્રોમનો. કારણ કે જ્યારે આપણે વધારે બીજ બનાવવાનો અથવા તો સારા બીજ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ખૂબ બધા બીજ હોવાને કારણે બધા બીજ મોટા થાય અને વધારે પડતા બીજ બની જાય અને એક કન્ડિશન જેને ઓવેરિયન હાઇપરસ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ કહેવાય એવી નિર્માણ થાય એવી શક્યતા રહેતી હોય છે. એ એક જોખમી પરિસ્થિતિ છે. માટે જો તમારો એએમએચ હાઈ હોય તો તમે એક સારા ફર્ટિલિટી એક્સપર્ટની મદદ લઈ અને તમારી ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજી બનાવો જેથી કરીને તમારી સારવાર સલામત રીતે થઈ શકે. તો પ્રશ્ન એ થાય કે શું મારે મારો એએમએચ ઘટાડવો જોઈએ અને પછી સારવાર કરવી જોઈએ? તો એનો જવાબ છે ના, એવું કરવું જરૂરી નથી. પણ હા, જો તમે નાની ઉંમરની વ્યક્તિ છો, લગ્નને બહુ લાંબો સમય થયો નથી, તમે તમારી ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે લેપ્રોસ્કોપી કરાવવાનું વિચારી જ રહ્યા છો, તો સાથે સાથે તમે એક ઓવેરિયન ડ્રિલિંગ નામની પ્રોસેસ પણ કરાવી શકો છો. આમ કરવાથી તમારી ઓવરીને કંટ્રોલ્ડ ડેમેજ કરવામાં આવે છે, જેનાથી એએમએચ લેવલ ઓછું થાય છે અને મે બી ઘણા બધા એટલે કે 30-40% યુગલની અંદર કુદરતી રીતે બીજ બનવાની પ્રક્રિયા વધારે સારી થઈ શકે છે. વધારે સારો રસ્તો એ છે કે તમે એક સારા ફર્ટિલિટી એક્સપર્ટની મદદ લો, તમારા સારા બીજ બને, સલામત રીતે બને, વધારે પડતા ના બની જાય, ઓવેરિયન હાઇપરસ્ટિમ્યુલેશનની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવી રીતે મોનિટરિંગ કરાવો, એવી રીતે ટ્રિગર કરાવો. અને જો બાય ચાન્સ આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવતા હો તો તમારા ગર્ભને ફ્રીઝ કરાવી દો, ફ્રીઝ ઓલ સ્ટ્રેટેજી અપનાવો અને પછી જ્યારે તમારી ઓવરીઝ નોર્મલ થાય ત્યારે ગર્ભ પાછા મુકાવડાવો, તો તમે સેફલી તમારો સંતાન પ્રાપ્તિનો ગોલ અચીવ કરી શકો છો. જો તમને પીસીઓડી જ છે તો તમે પીસીઓડી વિશે વધારે સમજવા માટે મારા પીસીઓડીના વિડીયોને જોઈ શકો છો. પણ એક શબ્દ અહીંયા કહીશ કે તમારી હેલ્થનું ધ્યાન રાખો, તમારા વેઇટનું ધ્યાન રાખો અને તમારી પાછલી ઉંમરમાં પીસીઓડીને લગતા હેલ્થ ઇશ્યુઝ થઈ શકે છે તે સમજી અને તમારું આરોગ્યપ્રદ જીવન જીવો, એ પણ મારી તમને એક સલાહ છે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવી હશે. થેન્ક યુ ફોર વોચિંગ. નમસ્કાર.